तो खेल मंत्री ने मळवा पहुंचा छे पहलवान, ज्यां आ शक्यता वर्તાઈ રહી હતી વચ્ચે મંત્રી અનુરાગ ઠાકુર ને મળીને તમામ કુસ્તીબાજ પોતાની રજૂઆત કરશે અને સમગ્ર મામલે કોઈ નિષ્કર્ષ બહાર આવે તેવી શક્યતા રખાઈ રહી છે। સાક્ષી મલિક અને બજરંગ પુનિયા મળવા માટે પહોંચ્યા છે। આપણે જાણીએ કે બબીતા ફુગાટ પણ ખેલ પ્રધાનને મળવા માટે પહોંચ્યા છે। હવે આ સમગ્ર મામલે એક चर्चा विचारणा दौर चालशे अने खेल मंत्री ने तमाम रजूआत कर्या बाद आखरे शुं निष्कर्ष आवे छे ते जोवुं अत्यंत महत्वपूर्ण बनी रहेशे। जो कि मंत्री अनुराग ठाकुर ने मळीने तेवो फरियाद करशे, पोतानी रजूआत करशे अने पोतानी मांग पर तेवो केटला अडग रहेशे ते जोवानुं रहेशे। साक्षी मलिक, बजरंग पुनिया અને બબીતા ફુગાટ ખેલ પ્રધાનને મળવા માટે પહોંચ્યા છે અને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બનાઈ રહી છે, કારણ કે આજે દિવસ દરમિયાન જે તમામ ગતિવિધિઓ જે થઈ તે બાદ કોઈ નિષ્કર્ષ નહોતો નીકળ્યો અને આખરે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે જ્યારે તમામ કુસ્તીબાજો ખેલ પ્રધાનને મળવા માટે પહોંચ્યા છે। અનુરાગ ઠાકુર ખેલ પ્રધાનને મળીને તેઓ તમામની રજૂઆત કરશે અને આખરે તેમની માંગ પર તેઓ કેટલા અડગ રહે છે અને આ સમગ્ર ચર્ચા અને મુલાકાત બાદ શું નિષ્કર્ષ આવે છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। આપણે જણાવીએ કે આખરે આ અનુરાગ ઠાકુરને મળીને પહેલવાન જે રજૂઆતો કરે છે ત્યારબાદ આખરે શું સમજાવવામાં આખરે અનુરાગ ઠાકુર સફળ થાય છે કે પછી તેમની માંગને લઈને કોઈ કાર્યવાહી શરૂ થાય છે એ અત્યંત મહત્વપૂર્ણ બાબત બની રહે છે। જો કે આ સમગ્ર મામલે બ્રિગચરણનું રાજીનામું માંગી રહ્યા છે આ તમામ કુસ્તીબાજો અને આ સમગ્ર મામલે હવે શું નિષ્કર્ષ આવે છે અને શું આ સમગ્ર ઘટના વળાંક લે છે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે। તો અનુરાગ ઠાકુરને ફરિયાદ કરવા માટે ત્રણ પહેલવાન પહોંચ્યા છે અને તેઓ તેમની રજૂઆત કરશે। તેમના નિવાસસ્થાને આ એક મહત્વપૂર્ણ બેઠક છે અને મંત્રી અનુરાગ ઠાકુરને મળીને સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને ફુગાટ આ તમામ લોકો મળીને આખરે શું રજૂઆત કરે છે અને ત્યારબાદ શું નિષ્કર્ષ આવે છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। આખરે તેમની સાથે અન્યાય થયો છે, તેમનું શોષણ થયું છે, તેને લઈને બે દિવસથી જંતર મંતર પર આ તમામ રેસલિંગ સાથે જોડાયેલા લોકો સતત વિરોધ કરી રહ્યા છે અને એ તબક્કે હવે ખેલ પ્રધાનને મળવા માટે આ ખેલાડીઓ પહોંચ્યા છે। અનુરાગ ઠાકુરને મળીને કરશે ફરિયાદ। ખેલ પ્રધાનને મળવા માટે આ ખેલાડીઓ પહોંચીને આખરે બે દિવસની જે તમામ ગતિવિધિઓ છે તેનાથી પણ તેમને અવગત કરશે।